મહાદેવનગરના રહેવાસીઓને પડતી હાલાકી અંગે સત્વરે કડક કાર્યવાહી કરવા બાબતે કચ્છ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષને આવેદનપત્ર આપવામાં આવ્યું. આજે કચ્છ કમલમ ખાતે મહાદેવનગરના રહેવાસીઓની સાથે જે છેલ્લા 3 વર્ષથી વહીવટી અધિકારીશ્રીઓને અમે રજૂઆત કરી કે ગાયત્રી રેસિડેન્સના લોકો દ્વારા જે ગેરકાયદેસર રસ્તો છે, રસ્તો ખુલ્લો કરવા બાબતે વારંવાર અમારી રજૂઆત હતી. છેલ્લે જ્યારે અમે નિવાસી અધિક કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવ્યો ત્યારે સિટી મામલતદારને સ્પષ્ટ સૂચના આપવામાં આવી કે આ રસ્તો ખુલ્લો કરવા માટે પોલીસને લખી અને તાત્કાલિક દૂર કરો. પણ આજ દિવસ સુધી સિટી મામલતદારને કેની શરમ ન રહે છે, સિટી મામલતદારશ્રી કોની લાજ કાઢે છે એ ખબર નથી પડતી. માટે અમારો છેલ્લો રસ્તો જે હતો કે અમે કચ્છ કમલમમાં આવી અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષશ્રીને દેવજીભાઈને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરી છે કે સાહેબ આપને અમે ધ્યાન એટલે દોડીએ છીએ કે વહીવટીતંત્ર માત્ર વાતો કરે છે, કાગળ લખીને માત્ર સંતોષ માને છે, કોઈ કાર્યવાહી થતી નથી અને નાના માણસોને, વિદ્યાર્થીઓને, ખાસ કરીને મહિલાઓને જે તકલીફ પડે છે આ રસ્તાના કારણે, એ રસ્તો દૂર કરવા બાબતની અમારી રજૂઆતનું આજે અમે આવેદનપત્ર પાઠવ્યું છે. અને સાથે સાથે જ્યારે છેલ્લે અમે કચ્છ કલેક્ટરશ્રીને મળ્યા ત્યારે કચ્છ કલેક્ટરશ્રી દ્વારા અમને કહેવામાં આવ્યું કે ગાયત્રી રેસિડેન્સના લોકો દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલ છે કે ત્યાંના લોકો જે માલધારી લોકો જે મહાદેવનગરના રહેવાસીઓ એના દ્વારા ત્યાં કરીને મહિલાઓની છેડતી કરવામાં આવે છે, આવારા તત્વો આવે છે, દારૂ પીને ધમાલ કરે છે. તો હું આપના માધ્યમથી ગાયત્રી રેસિડેન્સના લોકોને કહેવા માગું છું કે આવી ખોટી અને પાયા વિહોણી વાતો કરવાનું તમે બંધ કરો, અન્યથા અમારે તમારા ઉપર માનહાનિના કેસની જરૂરત પડશે. કારણ કે તમે એ રીતે દબાણ કરીને, એવી રીતે રજૂઆત કરી કચ્છ કલેક્ટરશ્રીને, તમે રસ્તો જે દબાણનો કર્યો છે, બંધ કર્યો છે, એ તમને ખોલવો જ પડશે, અન્યથા અમારે હવે ખોલવાની ફરજ પડશે. આ સાથેનું આવેદનપત્ર અમે કચ્છ કલમ ખાતે અમે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ શ્રી દેવજીભાઈને પાઠવ્યું છે. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ.